હેલો દોસ્તો સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે અને હું અત્યારે એક ગુજરાતી ફિલ્મના સેટ ઉપર છું ઓન ધ ફ્લોર અને મારી સાથે તમે જે ચહેરાને જોઈ રહ્યા છો તમે એમને જોયા હશે યુટ્યુબના વિડીયોમાં આલ્બમ સોંગમાં અને તેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે મારી સાથે છે છાયા ઠાકોર તો સૌથી પહેલાં તો છાયા મેમ વેલકમ ઇન સિનેમા સાહિત્ય થેન્ક યુ થેન્ક યુ પહેલી ફિલ્મ છે રાકેશ બારોટ સાથે તો કેવો અનુભવ છે સેટ ઉપર શૂટિંગનો આ અનુભવ સારો છે થોડું થોડું નર્વસ ફીલ કરું છું પણ ઓવરઓલ સારું છે બધા ફેમિલીની જેમ ટ્રીટ કરે છે એટલે એવું કંઈ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ડર જેવું કંઈ છે નહીં પણ સારું છે એમ થોડું ઘણું નર્વસનેસ હોય ફર્સ્ટ ફિલ્મ છે એટલા માટે અમે રાકેશભાઈ સાથે અગાઉ આલ્બમ સોંગ તો કર્યા જ છે ઘણા બધા કર્યા છે ઘણા બધા આલ્બમ સોંગ્સ કર્યા છે તો આમાં એટલે એ થોડું આમાં પેલી ફિલ્મ કઈ રીતે તમને મળી તમે આ ફિલ્મમાં એક ભાગ બન્યા ફિલ્મના પહેલી ફિલ્મ અમે લોકો આજથી એક્ઝેક્ટ એક વર્ષ પહેલાં સોંગનું શૂટ કરી રહ્યા હતા ત્યાં અમારા જે ફિલ્મના પ્રોડ્યુસર છે રાજુભાઈ પટેલ એમને કીધું હતું કે આપણે એક ફિલ્મ કરીશું એમાં છાયાને કાસ્ટ કરીશું તો એક વર્ષ પહેલાં કીધું હતું મને એમ કે આ તો ઠીક છે કીધું હોય જનરલી વાત બધા કરતા હોય એવું કન્ફર્મ થશે એવું કન્ફર્મ ખબર નથી મને પછી આ ફિલ્મની વાત આવી મારી પાસે કે આપણે જે વાત કરી હતી એ ફિલ્મ કરી રહ્યા છીએ તો આલ્બમ સોંગમાં એમને મને જોઈ હતી ને પછી વર્ષ પછી અમે લોકો ફિલ્મ કરીએ છીએ સાથે ઓકે અચ્છા તમારા બાળપણ વિશે થોડું જણાવો તમારા મમ્મી પપ્પા વિશે તમે ક્યાંથી બિલોંગ કરો છો તમે કયા ગામથી આવો છો એના વિશે વાત કરો હું પ્રોપર અમદાવાદથી છું પણ મારું જે ગામ છે મારું જે વતન છે એ ઢાંકી પાસે સોરી સુરેન્દ્રનગર પાસે આવેલું ઢાંકી ગામ છે મને બહુ બધા લોકો કમેન્ટ્સમાં પૂછતા હોય છે કે તમે ક્યાં ના છો ક્યાં ના છો ક્યાં ના છો તો હું સુરેન્દ્રનગર પાસે આવેલા ઢાંકી ગામમાંથી છું અને અમે લોકો પ્રોપર પહેલેથી અમદાવાદમાં રહીએ છીએ અચ્છા ને આ ઇન્ડસ્ટ્રીમાં આલ્બમ સોંગમાં આ દુનિયામાં આ ક્ષેત્રમાં આવવાનું કઈ રીતે થયું પહેલાં હું મોડલિંગ કરતી હતી હાલ પણ કરું છું અને પછી મને થોડો ઘણો ઇન્ટરેસ્ટ હતો પણ મને કેવું કે એક્ટિંગ નથી ફાવતી એમ કે ના મારાથી નથી થતું નથી થતું નથી થતું મારાથી નહીં થાય નહીં થાય નહીં થાય હતું પછી યુટ્યુબ ચેનલ છે જીગર સ્ટુડિયો તમ લોકોને ખ્યાલ ખ્યાલ હશે તો એના માલિક છે ગુણવંતભાઈ એમને મને એમને અને એમના ફેમિલી એમના બે સન છે જીગરભાઈ ચિરાગભાઈ એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો અને મતલબ હું ફર્સ્ટ ટાઈમ એના મિટિંગ કરવા માટે ગઈ હતી સોંગ માટે તો એ લોકોએ મને કીધું કે સોંગ છે મેં કીધું મને એક્ટિંગ બિલકુલ નથી આવડતી તો કે અમે શીખવાડીશું એમ તો મેં ફૂલ સરેન્ડર કર્યું કે મને કશું જ નથી આવડતું તો એમને બધું શીખવાડિશું તું ખાલી કર એમ મેં કીધું સારું તો હું આલ્બમ સોંગમાં એમના થ્રુ આવી છું દાદા અને જીગરભાઈ ચિરાગભાઈ લોકો મને બહુ સપોર્ટ કરો છે એમના થ્રુ આવી છું આલ્બમ સોંગની દુનિયામાં ઓકે અને આલ્બમ સોંગ પહેલાં જે તમે મોડેલિંગની વાત કરી તો એ સ્કૂલ કે કોલેજ દરમિયાન શરૂઆત હું નાની હતી દસમામાં કે અગિયારમામાં ભણતી હતી અને ન્યૂઝપેપરમાં હતું એક્ટિંગ માટે મળો એમ તો પેલી ઓફિસ તો બધી હોય ને કે અહીંયા એક્ટિંગ સ્કૂલ છે એવું તો મેં ન્યૂઝપેપરમાં રીડ કરીને હું ત્યાં ગઈ હતી પછી એમને કીધું કે અહીંયા આટલી ફીસ છે તમારે વીસ હજાર રૂપિયા ભરવા પડશે આ તે પછી હું ત્યાં ગઈ અને પછી જેમ તેમ પૈસાનું સેટ કર્યું ત્યારે એટલું બધું કંઈ હોય નહીં પછી સેટ કર્યું મને યાદ છે મારા નાના પાસેથી હું દસ હજાર રૂપિયા લઈને ગઈ હતી મેં કીધું નાના મને જોઈએ છે મને એક્ટિંગમાં કામ કરવું છે તો એમને કીધું સારું પછી હું ગામડે ગઈ પૈસા લેવા માટે બહુ નાની હતી પછી મારા નાના મારા મામાનો છોકરો હતો એ મને પૈસા આપવા માટે આવ્યો દસ હજાર રૂપિયા ત્યાં પછી મેં એ ફીસ ભરી એક્ટિંગ સ્કૂલમાં પછી ત્યાં મેં કર્યું પછી ત્યાંથી મને એક્ટિંગનું કામ તો ના મળ્યું પણ મને મોડલિંગનું સારું એવું કામ મળ્યું તો છ સાત વર્ષ મેં મોડલિંગ કરી પછી મને આ ગુણોદાદા મળ્યા તો મેં પછી આલ્બમ સંગમાં આવી એટલે તમને અભિનય ક્ષેત્રમાં આવવાની ઈચ્છા પહેલેથી હતી જેમ તમે તમે એક્ટિંગમાં તમે જ્યારે વાંચી એવું કહી દઉં કે હું એક્ટ્રેસ બનીશ ક્યારેય મેં વિચાર્યું જ નહોતું એવું પણ મને એમ શોખ હતો કે અચ્છા કેવી દુનિયા હોય આ તે એવું બધું તમે નાનાની વાત કરી તો મારે એ પૂછવું હતું કે તમારા આ ક્ષેત્રમાં આવવા માટે તમારો પરિવારનો કેવો સપોર્ટ રહ્યો મારા ફેમિલી મને ફૂલ સપોર્ટ કરે છે આના માટે જ્યારે શરૂઆતમાં હું એક્ટિંગ સ્કૂલમાં શીખવા માટે જતી હતી જ્યારે હું બહુ નાની હતી પંદર સોળ વર્ષની હતી તો ત્યારે પપ્પાને ખબર નથી મમ્મીને ખબર હતી કે અચ્છા જવું છું આ તે પછી ત્યારે મેં એક મોડલિંગમાં કામ સ્ટાર્ટ કર્યું પછી ધીરે ધીરે ઘરમાં બધાને ધીરે ધીરે ખબર પડી કે અચ્છા હું મોડલિંગ કરી રહી છું આ તે પછી કામ સારું ચાલવા લાગ્યું પછી ટાઈમ સાથે ખબર પડી એ લોકોને અને તમારું પહેલું આલ્બમ સોંગ કયું આવ્યું મારું સૌથી પહેલું આલ્બમ સોંગ આવ્યું હતું રાજદીપભાઈ બારોટ સાથે અને એ કયું સોંગ જે વધારે લોકપ્રિય થયું તમે લોકો સુધી પહોંચ્યા અત્યાર સુધીનું સૌથી લોકપ્રિય સોંગ છે ઉપર આપની જે ધરતી જેના સિંગર છે જિગ્નેશ કવિરાજ અને જીગર સ્ટુડિયોમાં આવેલું છે સોંગ રાઈટ રાઈટ એ સોંગ હું હમણાં ગાડીમાં આવતો હતો હું સાંભળતો હતો એ જ ગીત જિગ્નેશભાઈનો અદ્ભુત અવાજ છે અને બહુ સરસ પિક્ચરાઇઝેશન પણ અદ્ભુત થયું છે અને હું એ પૂછવાનો જ હતો કે એનું કોરિયોગ્રાફી કોરિયોગ્રાફીને બહુ સરસ થયું તો એ સોંગનો અનુભવ તમારો કેવો રહ્યો શૂટિંગ દરમિયાનનો શૂટિંગ દરમિયાન અનુભવ સારો રહ્યો મને બહુ જ જોરદાર ગરમી હતી એ દિવસે કદાચ કંઈક થર્ટી એટ યા ફોર્ટી ટુ ડિગ્રી ગરમી હતી બહુ ગરમીમાં અમે લોકોએ શૂટ કર્યું હતું ઇવન રાત્રે લોકડાઉન લાગવાનું હતું તો અમારે લોકોને નવ વાગે અમે લોકો સ્વપ્ન સૃષ્ટિમાં શૂટિંગ કરી રહ્યા હતા નવ વાગ્યે ઘરે પહોંચવાનું હતું અને પછી પોલીસના આથી પ્રોબ્લેમ્સ બહુ બધા હતા તો જેમ તેમ એમ કહ્યું કે એટલી ઉતાવળમાં કામ કર્યું શૂટ ખતમ કર્યું અને સારું રહ્યું એક્સપિરિયન્સ રાત્રે અમે લોકોને દિવસે રાત્રે પોલીસે પકડાવી હતા શૂટિંગ કરીને આવ્યા ત્યારે તો સારું રહે એને એના બે દિવસ પહેલાં જ હું મનાલી ગઈ હતી શૂટિંગમાં તો મનાલીથી આવી હતી મનાલી એકદમ ઠંડીમાં હતા અને અહીંયા બે દિવસ પછી ડાયરેક ગરમીમાં હતા ત્યાં એક બે ડિગ્રીમાં અહીંયા થત્ટી એટ એવું થયું એ સોંગ દરમિયાનનો કોઈ કિસ્સો તમને યાદ આવી આવે કે મજેદાર કિસ્સો કંઈ થયો હોય મજેદાર કિસ્સો એક એક જ દિવસનું હતું મારી સાથે એક બીજા આર્ટિસ્ટ હતા નિરવ રમભટ તો મારે એમની સામે થુકવાનું સીન હતો એ અમે લોકો બહુ એન્જોય કર્યું હતું કે હું ભૂલમાંથી સાચેમાં થૂકી લીધું તો એમના ફેસ સામે મેં ઓકે તમારું ગમતો તમારા અત્યાર સુધી જેટલા આલ્બમ સોંગ રિલીઝ થયા છે તમારું ગમતું કયું છે આજ છે કે એના સિવાય બીજું કોઈ છે બે ત્રણ સોંગ છે મારા ફેવરેટ એક તો હું નહીં કહી શકું બે ત્રણ સોંગ બે ત્રણ ની ખાસ મતલબ પાંચ છ સોંગ મને ગમે છે વધારે એમ કહો ને તમારા ચાહકોને ગમશે કેમ કે એમના પણ એ એ ગમતીલા સોંગ હશે ઓકે મારું ફેવરેટ સોંગ છે ઉપર આપ નીચે ધરતી પછી હમણાં મારું એક આવ્યું ડુંગરા દૂરથી લાગે રડી હમણાં પછી ગમડું મેલી ભણવા હેડી બજાર એ બહુ સરસ સોંગ છે એના લિરિક્સ બી બહુ ફાઇન છે અને બહુ બધા સોંગ્સ છે યાદ નથી આવી રહ્યા જે યાદ આવે અને ઓકે અને છાયા ઠાકોર પોતાની અંગત જિંદગીમાં કેવા છે એમનો સ્વભાવ કેવો છે આમ શાંત છે કે ગુસ્સાવાળા છે આમ કેવા છે જે દેખે સ્ક્રીન એટલે હું આમ શાંત છું પણ બંને કોઈ આમ ટીઝ કરે તો હું પડકી ઉઠું છું એવી છું ઓકે ઓકે અને ભવિષ્યમાં કોના સાથે તમારે કામ કરવાની ઈચ્છા છે ઇન ફ્યુચર હજી તો ઘણું બધું બાકી છે કરવાનું જી મેં એવું ક્યારેય વિચાર્યું નથી કે કોની સાથે કામ કરીશ ગો વિથ ફ્લો એમ જેમ મળે કામ એમ કરતા રહો એવું વિચાર્યું છે અત્યારે કંઈ બહુ પ્લાન છે નહીં કે કોની સાથે હું કામ કરીશ તાજેતરમાં તમારું ગમન સાંથલ સાથે ચાહત સોંગ આજે જ રિલીઝ થયું છે યસ 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 તો એના વિશે થોડી વાત કરો કે દર્શકો જુએ એમને ઘણા બધા જોઈ પણ લીધું હશે ગીત હા એ સોંગ અમે લોકોએ ઉદયપુરમાં શૂટ કર્યું છે અને મારું ફર્સ્ટ સોંગ છે ગમનભાઈનું કે હું એમનું ફર્સ્ટ એક સોંગ મેં એક્ટ કર્યું છે જેમ જેમાં આર્ટિસ્ટ છે યુવરાજ સુવાળા અને અમે લોકોએ ઉદયપુરમાં શૂટિંગ કર્યું છે એનું અને રાકેશભાઈ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તમારું પીયુ પદમણી એ ગીત પણ બહુ જ પોપ્યુલર થયું હતું તો ઓલ ઓવર અનુભવ એમના સાથે કેવો રહ્યો છે આ જર્ની દરમિયાન સારો રહ્યો એમની સાથે અનુભવ સારો રહ્યો બહુ કોપરેટિવ છે અને હું બહુ નર્વસ ફીલ કરું ક્યારેક ક્યારેક કે મને આ નહીં આવડે આ નહીં આવડે આ નહીં આવડે તો એ મને બેસીને સમજાવે કે અચ્છા આમાં આવું કરવાનું તેવું કરવાનું એ છે ઇવન આ ફિલ્મમાં આવી ત્યારે એ છે અનુભાઈ છે રાજુભાઈ છે હું મતલબ ગભરાઈ જાઉં ને તો મને બેસીને સમજાવે કે છાયા ડરવા નહીં આવું કરવાનું તેવું કરવાનું કોઈ એ છે નહીં આપણે ઘરના જ છીએ રિટેક થાય તો કોઈ પ્રોબ્લેમ નથી મને બહુ બહુ સાચવે છે એ લોકો એમ અનુભાઈ રાકેશ બારોટ અને રાજુભાઈ બધા એક્ટિંગમાં તમારા અગાઉ વર્કશોપ થયા હશે તમે તો એ એ આખો તમારા માટે નવી પ્રોસેસ હશે એ કેવી એ કેવી આમ કેવું લાગી રહ્યું છે અને અત્યારે તેઓ આમ શૂટિંગ વચ્ચે ઇન્ટરવ્યૂ આપો એ હું સમજી શકું છું બહુ અઘરું અને વિચિત્ર કામ લાગે તમારા મગજમાં સીન્સ કદાચ ચાલતા હશે અને પછીના અને પહેલાંના કરતી હતી ત્યાં અને મને કીધું કે આવી રીતે છે મેં કીધું પહેલાં હું કરીને આવું ને ત્યારે ત્યાં મારા દિમાગમાં ચાલશે કે ઇન્ટરવ્યુ છે ઇન્ટરવ્યૂ છે રાઈટ 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 ઓકે અને તમારું તમે જિગ્નેશ કવિરાજ વિજય સાંથલ અને રાકેશ બારોટ ઘણા બધા સાથે વિજય સુવાળા સાથે પણ સોંગ કરે છે જી 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 તો સૌથી વધારે તમને મજા મજા ઇન ધ સેન્સ સૌથી વધારે કોના સાથે તમને વધારે આમ મજા આવ્યું અથવા તમને કયું વધારે ગમે છે કેવું પડશે કેવું પડશે એવું તો નહીં કહી શકું મને બધા જોડે સારું ફાવે છે હું બધા જોડે કામમાં સેટ થઈ જાઉં છું મને એવું કંઈ છે નહીં બધા જોડે સારો એક્સપિરિયન્સ રહે છે રાકેશ બારોટ છે જિગ્નેશ કવિરાજ છે વિજય છે યુવરાજ છે બધા સાથે ઓકે ઓકે અને જે જે તમને ફોલો કરે છે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર તમારા ફેન્સ છે યુવતીઓ છે યુવકો છે એને તમે એમને તમે શું કહેવા માંગશો આ સિનેમા સાહિત્યના માધ્યમે કોઈ પ્રેરણા કે ઇન્સ્પિરેશન કે કોઈને આ ક્ષેત્રમાં આવવું છે કોઈને આવવું હોય એમના માટે તમે શું કહેવા માંગશો કંઈ નહીં મતલબ આજકાલ તો બહુ વધારે સ્કોપ છે આલ્બમ સોંગની દુનિયા બહુ મોટી થઈ ગઈ છે પહેલાં આટલું કંઈ હતું નહીં ડિજિટલમાં કંઈ હતું નહીં પણ અત્યારે બહુ સ્કોપ છે રોજ એમ કહેવાય કે અમદાવાદમાં બહુ બધા આલ્બમ સોંગ્સ બનતા હશે તો મતલબ ટફ નથી એટલું આ ઇન્ડસ્ટ્રીમાં આવું ટફ છે પણ એટલું નથી પહેલાં જેવું નથી એમ અત્યારે બધાને એમ કહેવાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિરોઈનોની બહુ કમી છે ગણીને બહુ ઓછી હિરોઈનો છે જે કામ કરે છે તો એક્ટ્રેસીસની જરૂર છે અત્યારે યસ ઓકે થેન્ક યુ થેન્ક યુ જાયા મેમ થેન્ક યુ આ બહુ જ સરસ વાતો રહી અને તમે સિનેમા સાહિત્ય જોતા રહેજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ